वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेरुमुदा धर्मनन्दन महं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः ॐ अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामी नारायण। आज तारीख 6/10/2021 बुधवार भादरवावद अमासनो दिवस छे। आजनो सदविचार छे खराब दशा नहीं परंतु खराब दिशा ज आपणने असफल बनावे छे। आ बात समझाई जाए तो पण जीवन जीववानी मजा आवे। खराब दशा नहीं परंतु खराब दिशा ज आपणने असफल बनावे छे। असफल माणस थई जाए एटले फेल थई जाए, सफल थई गयो एटले अमरत्वने पामी गयो। मनुष्य शरीर मेळ्या पछी असफलता માણસની પરિસ્થિતિ નથી બનાવતું। ઘણા લોકો અર્થનો અનર્થ કરતા હોય છે, એની દશા જ ભૂંડી છે તો પછી સફળ કેવી રીતનો થાય। પરિસ્થિતિ, દશા એટલે શું? ભણવું હોય પણ પૈસા ના હોય એટલે ઘણા લોકો શું કે પૈસા જ નથી પછી કેમ ભણવું, કેમ આગળ જવું, કેમ સફળ થવું। ઘણા પૈસા નથી તોય પણ સફળ થઈ જાય છે, કારણ શું છે? દિશા સાચી છે। ઘણા પાસે પૈસા બહુ છે તોય અસફળ રહે છે કારણ કે દિશા ખોટી છે। પોતે જે દિશા લીધી છે એ ખોટી છે અથવા જેણે પણ દિશા ચીંધી છે એ ખોટી છે।
કરોડપતિ બાપના દીકરાઓ ખલાસ થઈ જાય છે, ફેલ થઈ જાય જીવનમાં. પૈસાવાળા, રૂપિયાવાળા, ધનદોલતવાળા જેટલી આત્મહત્યા કરે છે એટલા ઝૂંપડામાં રહેનારા ગરીબ લોકો નથી કરતા. કારણ શું? દેશમાં વિદેશમાં, અમેરિકા તો બહુ ડોલર ઊંચો ને, 70-75 ગણો ડોલર ઊંચો ને, પણ ન્યા વધારે સુસાઇડ થાય છે એટલી. ભારતમાં કહેતા ગરીબ લોકો ઝૂંપડામાં રહેતા હોય, પરિસ્થિતિ નબળી હોય, રોજનું રોજ કમાઈને ખાતા હોય, એ લોકો નથી કરતા એવું. એનું કારણ શું? દશા ભલે નથી સારી, પણ દિશા સાચી છે. નીતિ છે, પ્રામાણિકતા છે, સજ્જનતા છે, જેના કારણે જીવનમાં સફળ થાય છે. માટે ખરાબ દશા નહીં, પરંતુ ખરાબ દિશા આપણને અસફળ બનાવે છે. ઘણા લોકો દશા ખરાબ હોય એટલે પછી અવળે માર્ગે વયા જાય, કંટાળીને. ભણવું છે બહુ, કમાવું છે બહુ, સારી મોટી જોબ કરવી છે, આમ કરવું છે, આમ કરવું છે, અપેક્ષાનો કોઈ પાર નહીં. અને એ પૂરું ના થાય, કોઈ દિશા ચિંધનાર ન હોય, પોતાના મગજમાં કઈ દિશા મળતી ના હોય, એટલે પછી તમાકુ ને બીડી ને સિગારેટ ને દારૂ ને મીટ ને હિંસા ને લૂંટફાટ આ લઈને ચડી જાય. તે શું માણસ સફળ થઈ જાય? નિષ્ફળ. ચોરી લૂંટફાટ કરે. મોટા મોટા તમે જો લૂંટારા, બહારવટિયાઓ, આના કારણે કોઈકે કદાચ એની પરિસ્થિતિ બદલી નાખી, કેતા સારી હતી ને કોઈકે કંઈક લઈ લીધું, એનું એના હકનું લઈ લીધું, પછી એ કોઈ સારા ગુરુ એને ના મળ્યા કે પોતાને કંઈ સારો સદવિચાર ના સૂજ્યો, જેના કારણે એ ચડી ગયા બહારવટે. પછી ખૂન ખરાબા કરવા લાગ્યા, ગરીબ લોકોને પીડવા લાગ્યા, લોકોનું અણહંકનું લૂંટવા લાગ્યા, લોકોનું લોહી પીવા લાગ્યા, હેરાન પરેશાન કરવા લાગ્યા. તો એના ઘરમાં પૂછો, લો તારે સુખ હશે? એના પરિવારને પૂછો, સુખ હશે નહીં? મહેનત વગરનું, પરસેવા વગરનું પ્રાપ્ત થાય ને કદાચ મળે, તો એ ઘરમાં કદી શાંતિ ના હોય, સુખ ના હોય, આનંદ ના હોય, ને તો નરું દુઃખ હોય, ઉકાળા હોય, ઝઘડા હોય, કંકાસ હોય, કળિયુગ હોય, કાવા દાવા હોય, કપટ હોય, શાંતિ ના હોય, સુખ ના હોય. એટલે દશા કરતા દિશા માણસને સફળ બનાવે છે. વાલીઓ લૂંટારો હતો, કંઈક એની પરિસ્થિતિએ જ લૂંટારો બનાવ્યો હશે ને. ઘરમાં નહીં હોય ખાવા, પહેરવા, રહેવા, જીવવા, બાળબચ્ચાનું પોષણ કેમ કરવું? ઘરનાને ખવડાવવું શું? ભરણ પોષણ કેવી રીતનું કરવું? તે કોઈકે બતાવી દીધી છે આંગળી, આમ કર, અથવા પોતાને વિચારાય છે આ હારું લો, હથિયાર લઈને ઉપડી ગયો જંગલમાં, જે માર્ગમાં આવે એને લૂંટી લે, માર્ગમાં આવે લૂંટી લે, લોકોને મારી નાખે, ખલાસ કરી નાખે, ખૂન ખરાબા, લૂંટફાટ, ચોરી માર્ગે ચડી ગયો, તો શું ઘરમાં સંપત્તિ આવી ગઈ? શું સુખીઓ થઈ ગયો? ચોર કોઈથી શાંતિથી સૂઈ શકે ઘરમાં? બધી બાજુથી ભય હોય, આ પકડી લેશે તો, આ પકડી લેશે તો, એને રાત્રે, અને રાત્રે ઊંઘે તો ખાવા ભેગોય ન થાય, દિવસે ચોરી કરાય નહીં, રાત્રે જ જાય. એની જિંદગી કેવી હોય? સારી હોય? દિશા બદલાઈ ગઈ. એની જગ્યાએ જો કોક મળી ગયા હોત, મળી ગયા, જો કંઈક ભગવાનની પ્રેરણા છે, નારદજી મળી ગયા, રસ્તામાં જ મળી ગયા. હવે જો એની દિશા સાચી મળી જાય તો કેટલી સફળતા મળે જીવનમાં.
નારદજી પકડાઈ ગયા, નારદજી બંધાઈ ગયા, લૂંટવા લાગ્યા. એટલે ભાઈ મારી પાસે કાંઈ નથી, તું શું મને લૂંટીશ? તું શું, તારે જે જોઈ છે એ મારી પાસે નથી, મારી પાસે છે એ તારે જોતું નથી. તારે કે હું તમને લૂંટું નહીં, આ કામ કરું નહીં, તો મારા બાળ બચ્ચાનું ભરણ પોષણ કોણ કરે, ઘર કોણ ચલાવે? અમારે કરવું જ પડે. તારા બાળ બચ્ચા એના માટે તું આ બધું ધંધા કરે છે, ચોરી લૂંટફાટ કરે છે, લોકોને મારે છે, અવળી દિશામાં ચડી ગયો છો. પણ એ તો આ બધું પાપ તું કરે છે, એના ભાગીદાર એ લોકો છે? એ તારે માથે એકલા ઉપર આવશે. આ કે હોય કાંઈ એના માટે કરું તો એ ભાગીદાર તો થાય જ ને, પૂછી જા. નારદજીને જાળવા સાથે બાંધીને ઘેરે પૂછવા ગયો કે એની પત્નીને કહે છે, તારા માટે આ લૂંટફાટ કરું છું, તારી ઈચ્છા પૂરી કરવા માટે, તારી માટે વસ્તુ લાવવા માટે આ બધું કરું છું, તો હું પાપ કરીને લાવું છું? આ કંઈ કમાઈને તો લાવતો નથી, પ્રામાણિકતાથી લાવતો નથી, મહેનત કરીને લાવતો નથી, તો એ પાપની ભાગીદાર તું ખરી ને? પત્ની કે, શું કરવા મારી સાથે લગ્ન કર્યા? તમારે મારું પેટ ભરવું જ નહોતું, મારું પોષણ કરવું જ નહોતું, તારામાં શક્તિ જ નહોતી, તો શું કરવા મને લાવ્યો તું? પાપ તો તારું એકલાનું, અમારું નહીં, જે લૂંટીને લાવે એ અમારું, પાપ તારા એકલાનું. એના છોકરાઓને પૂછ્યું, તમને જન્મ આપ્યો તમારા માટે આ કરું, તમને ચડ્ડીઓ સીવડાવી દો, ટી શર્ટ લાવી દઉં, તમને ખવડાવું ભણાવું, કેટલા ખર્ચા, તો આ હું પાપ કરીને લાવું છું, તો તમે ભાગીદાર ખરા નહીં પાપના? ના બાપા, ના, શું કરવા જન્મ આપ્યો? અમે કીધું તું કે અમને બોલાવો, હે અહીં શું કરો, અમે તો હમણાં પસ્તાય છીએ તારી ઘેરે જન્મીને, કોઈ કરોડપતિને ઘેરે જન્માવો તો કેવું સારું હતું, અહીં તો રોજ ભય ભયને ભય, હવે પાપના ભાગીદાર તું, અમે નહીં. એના મા બાપને પૂછ્યું, તમે? તારે કે અમે નહીં. કેમ? તો કે અત્યાર સુધી તને ગધરાવ્યો, મોટો કર્યો, ભણાવ્યો, નાતે આ બધું કર્યો, પાન પોષણ કરીને, અને હવે તું અમારું પાલન પોષણ કર, એ તો સરખું જ છે, તારું પાપ તું ભોગે ભાઈ, અમે નહીં. ત્યારે આની આંખ ખુલી, ઓહો, હું તો ખોટે માર્ગે બહુ આગળ વધી ગયો. નારદજી પાસે આવીને પગમાં પડી ગયો. નારદજી કે, પહેલાં બંધન છોડ, આ રાંઢવા બાંધાઈ છોડ. અને પછી નારદજીએ એને દિશા બતાવી, હા, અને પછી વાલીઓ સફળતાને પામ્યો, પ્રભુનું ભજન કરી, બસ આરાધના ચાલુ કર દે, દિશા સાચી છે, હા, જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ, હા, તારું કોઈ નથી આ દુનિયામાં, જોઈ લીધું ને તે, પૂછ્યું ને ઘેરે, તારું છે કોઈ? કોઈ નથી. અને હવે તારા એક ભગવાન છે, રામ રામ મંડ જપવા, ઉલટ નામ જપત વાલિયો ભયો વાલ્મીક. એને રામ રામ ના, રામ લે, નામ લેતા નતું આવડતું, બોલો, મરા મરા, કાકી દિનકી માર માર જ કર્યું છે, એટલે મરા મરા બોલતો રામ થઈ ગયું, બોલો. ઊંધા નામ ઉલટ નામ જપત વાલિયો ભયો વાલ્મીક. ની વાલિયા લુટારામાંથી ભગવાનના ભજનના પ્રતાપે વાલ્મીકી મહર્ષિ થયા, જેણે વિશ્વનું પહેલામાં પહેલું મહાસંસ્કૃત કાવ્ય રચ્યું, વાલ્મીકી રામાયણ. લ્યો, થઈ ગયા સફળ? યાદ કરે છે ને, બધા વંદન કરે છે ને, પૂજે છે ને, દિશા હાચી ન મળે તો શું થાત? યાદ રાખો, દિશા માણસને પોતાની જાતે નથી મળતી સાચી, એ તો કોઈ સદગુરુ એને દિશા બતાવે છે, માર્ગ બતાવે છે, સાચો માર્ગ એ બતાવે છે, ત્યારે સફળ થાય છે. જોબન પગી કેટલો ખૂનખાર લૂંટારા હતા, પણ મુક્તાનંદ સ્વામીએ સાચી રાહ બતાવ્યો, સાચો માર્ગ બતાવ્યો, સાચી દિશા બતાવી, તો આજે એના ઘરમાં અખંડ પ્રભુ બિરાજે છે. લાખો કરોડો માણસો ત્યાં જાય છે, માથું ટેકવે છે, આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું. અને જ્યાં જ્યાં ત્યારે કોઈ જાય એ જોબન પગીની યાદ કરે છે. મહાન ભક્ત બની ગયા મુક્તાનંદ સ્વામીના જોગે. ખરાબ દશા નહીં, પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે. દિશા સારી
કોકને આપણને ખબર ન પડતી હોય ને તો બીજાને કોઈને પૂછવું કે ભાઈ આ કેમ કરવું, અને સારાને પૂછવું સારી દિશા બતાવે, નહીતર હા સર્પને ઘેર પરણા સર્પ મુખ ચાટીને વળ્યા આપ. સમજણ પડી? સર્પ હોય કોઈ બીજા સર્પને ઘેરે મહેમાન થઈને જાય તો શું કરે? આગતા સ્વાગતામાં શું કરે? એકબીજાના મોઢા ચાટીને હાલતા થાય, આય ભાઈ આય તમાર જેવી તું થા, બીજું શું હોય? હે, એનામાં જી હોય તે આને કૂવામાં જ ન હોય, અવેડામાં આવે કેવી રીતે? એમાં આનામાં સંસ્કાર ન હોય, એની જ દિશા બરાબર ન હોય, એ આપણને શું દિશા બતાવે? માટે જેની દિશા સાચી હોય એની પાસે જઈ અને દિશા વિશે પૂછે તો એને સાચી દિશા બતાવે કે ભાઈ આ તરફ ચાલ, આ રસ્તો ખોટો છે, આ રસ્તો સાચો છે, અને એ માણસને સફળ બનાવી દે. આપણા હો ભાગ્ય છે, ભગવાનની કૃપા છે કે આપણને દિશા ચિંધનારા સદગુરુ આપણને મળ્યા છે. આપણા હો ભાગ્ય છે. આજનું સૂત્ર બહુ સરસ છે. હા, ઈમાનભા હોય, મુંજો સુરો હોય, જેને આ કથા આપણે રોજ સાંભળીએ છીએ, પુરુષોત્તમ ચરિત્ર એવા એના પ્રેરક એવા અભયસિંહ બાપુ દરબાર હતા, પણ બાળપણમાં જો દિશા બદલાઈ ગઈ તો દશા જ બદલાઈ ગઈ. જેની દિશા બદલાઈ જાય એની દશા જ બદલાઈ જાય. બે બાજુ છે, સારી દિશા પકડાઈ જાય તો એ દશા બદલાઈ જાય, સારી થઈ જાય, અને દશા ખરાબ હોય પણ દિશા ચિંતનાર સારા મળી જાય, ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુઓ મળી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ જો એક દિશા બતાવી મુંજાસુરાને માનભાને, હે, તો એની દશા બદલી ગઈ, મહાન મુક્તત્વને અમૃતત્વને પામી ગયા, પ્રભુના ધામને પામી ગયા. આ લોકમાં એ પણ એમનો જય જયકાર થઈ ગયો, જય જયકાર. બાકી તો કેટલાય મરી જાય છે આ દુનિયામાં, સાચી દિશા વગર મરી જાય છે. બોલો, આત્મહત્યાઓ કરે છે, એટલું નહીં ખલાસ થઈ જાય, જિંદગી હારી જાય છે, પલાયન થઈ જાય છે, કાયર થઈ જાય છે. પછી દારૂના રવાડે ચડી જાય, તમાકુના રવાડે ચડી જાય, બીડીના રવાડે ચડી જાય, જુગારના પત્તાના રવાડે ચડી જાય, પછી ખલાસ, જિંદગી ખલાસ, પરિવાર ખલાસ, બાળ બચ્ચાઓ બધા પાયમાલ થઈ જાય છે દિશા વગર. માટે યાદ રાખો, દિશા આપણી ખરાબ હોય ને, દશા ખરાબ હોય ને તો હારવું નહીં. અંબાણીની દશા કેવી હતી પેલા કહો મને, ધીરુભાઈ અંબાણીની દશા કે વ્યવહારિક માર્ગમાં પણ, આ લોક ભૌતિક પદાર્થે કરીને પણ અને આધ્યાત્મિક માર્ગમાં પણ બે રીતે. ઘણીવાર આધ્યાત્મિક માર્ગમાં પણ દશા ખરાબ હોય તો ચિંતા ના કરવી બહુ એટલી. ઘણાને કામ ક્રોધ લોભ પીડતા હોય, દોષો પીડતા હોય, બિચારો માથું ન ઉચકી શકતો હોય, પેલા અંદર બેઠેલા અંતઃશત્રુ હોય ને માથું ઉચકવા ના દેતા હોય, અંદરની એટલી બધી દુઃખ દર્દ હોય, સદગુણોના અભાવે હાવ ગરીબ કંગાલ હોય, દશા ખરાબ જ કહેવાય ને. પણ જ્યારે એને સદગુરુ મળે, એના હાથમાં પોતાનું કાંડું મૂકે અને પછી એના ચરણમાં માથું મૂકીને હાથ જોડીને પ્રાર્થના કરે કે મને દિશા બતાવો હું શું કરું, અને સદગુરુ એ દિશા સાચી બતાવે, ભક્તિની ભજનની નિયમની કથાની આધ્યાત્મિકતાની સાચી દિશા બતાવે, અને પછી ધીરે ધીરે કામ ક્રોધાદિક દોષો માંડે ટળવા, ખલાસ થવા માંડે, સદગુણો આવતા જાય, દુર્ગુણો ટળતા જાય, બીજા બધાય જે કંઈ કુટેવો છૂટતી જાય, ત્યારે દશા બદલતી જાય, મહાન વિભૂતિ બની જાય, મહાન ધનપતિ બની જાય, મહાન શેઠ સાવકાર બની જાય, હો ભરાઈ જાય અંદરથી. હું આધ્યાત્મિકતાની વાત કરું છું, ઈ ધન સંપત્તિ એટલે શું? સદગુણો, ઈ સંપત્તિ, સાચા ગુણો, સદગુણો,
એનાથી ભરાઈ જાય, ધનવાન બની જાય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિથી ભરાઈ જાય, શીલ સંતોષ આદિ સદગુણોથી ભરાઈ જાય, એ ધનવાન બીજો કયો? ધનવાન બની જાય, ભગવાનનું ધન મળી જાય, સાધુનું ધન મળી જાય, સત્સંગનું ધન મળી જાય, સેવાનું ધન મળી જાય. જો તમે વિચારો, આ સદગુણોથી ભરાઈ જાય એટલે દિશા હાય સારામાં સારી દશા થઈ જાય. અને લૌકિક માર્ગમાં પણ દશા ખરાબ હોય, ઝૂંપડામાં રહેતા હોય, મા બાપ એના બાળકનું હાવ પેટે પાટા બાંધીને ભણાવતા હોય કે પાલન પોષણ કરતા હોય, પણ જો દિશા સાચી મળી જાય, એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરનાર, ડીઝલ પૂરનાર છોકરો આ દુનિયાનો ભારતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદ્યોગપતિ અને ધનપતિ બની જાય. ધીરુભાઈ અંબાણી એક દિવસ ક્યાં હતા? જામનગરમાં શું કરતા હતા કહો મને? અને ક્યાં પહોંચી ગયા? દિશા બદલાઈ જાય, આખી દિશા ચિંધનાર કોક મળી જાય, અથવા તો એવા માર્ગે ચાલી જાય તો આ બાદ સફળ થઈ જાય, જિંદગીમાં સફળ થઈ જાય. આપણા નરેન્દ્ર મોદી સાહેબ ચા વેચતા હતા ને, ચા એના ફાધરને મદદ કરતા હતા, રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા, બોલો. અને આજે સાચી દિશા બતાવનાર મા બાપ મળી જાય, સાચા સદગુરુ મળી જાય, તો આજે તમે જોવો કેટલા જીવનમાં સફળ થયા. કારણ શું? દિશા સાચી મળી ગઈ, સફળ થઈ ગયા. બસ આમ જ છે, આમ એટલે આમ જ છે. માટે કે જે ખરાબ દશા નહીં, પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે. માટે દિશા સાચી પકડવી, સારી પકડવી, કોઈને પૂછીને આ પગલાં ભરવા, આડે અધડ પગલાં ન મૂકવા જો સુખી થવું હોય. અને જો આવી રીતની સાચી દશા દિશા બતાવનાર જો મળી જાય, અથવા સાચી દિશા જો મળી જાય, તો આવે જીવન જીવવાની મજા. ઓ તો આવે મજા. આજનો સદવિચાર હતો. પુરુષોત્તમ ચરિત્રની કથા ચાલે છે. કથા અંતર્ગત 14મો અધ્યાય પૂરો થયો, 15મા અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. કવિશ્વર દલપતરામજી લખે છે, વૃંદાવન મેં સકલ મુનિ પુનિ વૃષ ભક્તિ સમેત, શ્રી પુરુષોત્તમ કો કિયો સ્તવન હિયે ધરી હેત. વૃંદાવન મેં સકલ મુનિ પુનિ વૃષ ભક્તિ સમેત, શ્રી પુરુષોત્તમ કો કિયો સ્તવન હિયે ધરી હેત, સ્તવન હિયે ધરી હેત. વૃંદાવનમાં ધર્મદેવ, ભક્તિ માતા, મરીચ્યાદિક ઋષિઓ ભગવાનની સ્તુતિ કરી ભગવાન એના પર પ્રસન્ન થયા. સુનિ પ્રસન્ન ભયે પરમેશા ઉચ્ચરે તબ બાની અખિલેશા, અહો ધર્મ ભક્તિ મુનિરાયા માંગહુ જો તુમ ચિત ચહાયા, માંગહુ જો તુમ ચિત ચહાયા. આ બધાની સ્તુતિ સાંભળીને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન મંદ મંદ હસતા હસતા કે છે, ભગવાન વાણી બોલ્યા, અહો ધર્મ ભક્તિ મુનિરાય, હે ધર્મદેવ, હે ભક્તિ માતા, હે મુનિયો, તમારા મનમાં જે ઈચ્છા હોય આજ માગી લો, આજ માગી લો, તમારા ઉપર હું પ્રસન્ન છું. જે ચિત્તમાં હોય, જે ચાહતા હો, એ વસ્તુ માગો. તુમકો મનવાંછિત વર દઈયો, અબ તુમાર દુઃખ સબ હરી લઈયો.
મનવાંછિત તમે જે ઈચ્છતા હો મનમાં એ વરદાન માગો. બોલો તમારે શું જોઈએ? આજ તમે જે માગો તે આપું એમ. તમારા માટે મારે આપવા માટે કોઈ વસ્તુ અશક્ય નથી. માગો, વરદાન માગો, અને તબ તુમ હાર દુઃખ સબ હરી લઈહું. મને ખબર છે તમે દુખિયારા છો, તમે અસુરથી પીડાવ છો, એટલા માટે જ અહીં આવ્યા છો. હનુમાનજીએ તમને મોકલ્યા છે, સાચી દિશા બતાવી છે. હવે તમારું દુઃખ હું નહીં રહેવા દઉં. સાબ તુમાર દુઃખ અબ હરી લઈહો. હવે હું હરી લઈશ, મારું નામ હરી હું સાર્થક કરીશ. તમે મારા છો, આ સાધુ સંતો બધા મારા છે, એનું દુઃખ હું જોઈ ના શકું. અને જો તમારું દુઃખ ના ટાળું તો મારું નામ હરી સાર્થક ના કહેવાય. હું હરી છું માટે તમારા દુઃખનું હરણ કરી લઈશ. બોલે ધર્મદેવ તત ખેવા, ધન્ય ધન્ય દેવન કે દેવા. જો તુમ પ્રસન્ન હો મહારાજા, જો તુમ પ્રસન્ન હો મહારાજા, તુમે માંગત હું વર આજા. કોઈ તો બોલી ન શક્યા થોડી, શું કહો છો પ્રભુ? હા, આજ માગો, જે માગો તે આપું. કોઈ ન બોલી શક્યા ત્યારે ધર્મદાદા બોલ્યા. પિતા ધર્મદેવ કે છે, ધન્ય છે પ્રભુ તમને, હે દેવન કે દેવ, તમને ધન્ય છે. અમારી નહીં જેવી ભક્તિમાં તમે આટલા પ્રસન્ન થતા હો, તમે કેટલા દયાળુ છો. અને ભગવાન એવા છો, થોડુંક આપણે કંઈક કરીએ ને, આપણે ભગવાન તરફ એક ડગલું ભરીએ ને તો ભગવાન આપણી બાજુ 10 ડગલા ડાયરેક્ટ ભર્યો, છલાંગ જ મારે સીધી. તમે ભગવાનને એક વાર યાદ કરો ને તો ભગવાન તમને 10 વખત યાદ કરે. બોલો, તમે ભગવાનને 1% પ્રેમ કરો ને તો ભગવાન તમને ડાયરેક્ટ 10% પ્રેમ કરે. અને એટલું જ સામે પાછું વિરોધાભાસ છે, જેવા તમને તમે ભગવાનને 1 વાર ભૂલો તો ભગવાન તમને 10 વખત ભૂલે. સીધી વાત છે ને. તમે 1 વાર ભગવાનનું કામ ન કરો એટલે ભગવાન તમને ક્યારે પછી શું? તમે જો તું મારા નામમાં તો હું તારા કામમાં, તું તારા કામમાં તો હું મારા ધામમાં. સમજણ પડી? આ ભગવાનનો સીધો હિસાબ છે. તું મારું નામ લેશ, મને પોકારે છે, હું તારું કામ કરવા રેડી છું. હું તો દાસનો જ દાસ છું. ભગવાન કે હું મારા ભક્તની ભક્તિ કરું છું, એમની સેવા કરું છું. મને બોલાવે એટલે મારું બધું પડતું મૂકીને એમની સેવામાં લાગી જાઉં. વિચારો, આપણે ભગવાનની જાજી સેવા કરીએ કે ભગવાન આપણી જાજી સેવા કરે? કહો તો, કેમ હોઈ ગયા નથી ને? કોણ વધારે સેવા કરે? આપણે ભગવાનની જાજી સેવા કરીએ કે ભગવાન આપણી સેવા કરે? ટાઈમે હુડાવી દે, ટાઈમે જગાડી દે, કોણ કરે? ટાઈમે ખવડાવ, ખાવાનું લાવી દે, ગમે કીડીને કણ, હાથીને મણ આપે કોણ? કીડીને કણ, હાથીને મણ આપે કોણ? ભગવાન આપે. કોણ આપે? એક દાણામાંથી 1000 દાણા કોણ આપે? આપણા શ્વાસ કોણ ચલાવે? હૃદયના ધબકાર, હાથની પગની નાડીઓ, મગજનું સ્મૃતિ કોણ આપે છે બધું આ? જે પણ ખાવ, બાજરો, ઘઉં, ચોખા, તુવેર, દાળ, બધાનું લોહી કોણ બનાવે? આપણે બને? ભગવાન ખડે પગે. હા, કંઈક જો રોંગ થઈ ગયો તરત છીક આવે, કંઈક રોંગ થઈ ગયો એટલે તરત બગાસ હોય, કંઈક રોંગ થઈ ગયો એટલે તરત આંખમાં સેજ કણું પડે ને ભગવાન તરત પડદો પાડી દે. એમ લાગે કે ઉડતું ઉડતું આવે છે કંઈક, એ જાય અંદર તો ભગવાન તરત કે પાટ ફટ કરતા પાપણો પાડી દે. કોણ પાડે? કોણ કરે? બોલો તો. નહીં તો રામ નામ ચોટી ગયા હોય તો બંદર ન થાય તો શું થાય? કેટલા દી આંખો હારી રે, કેટલા દી આંખો હારી રે? ભગવાન આપણી અખંડ સેવામાં હાજર છે. હા હા હા. દાદા કહે છે, ધન્ય છે ભગવાન, તમે દેવના દેવ છો, જો તું પ્રસન્ન હો મહારાજા. તમે બહુ કહો છો, આમ તો તમને ખબર છે તમે અંતર્યામી છો, છતાંય તમે મને કહો છો, તમે અમારા ઉપર રાજી થયા છો અને માગવાનું કહો છો, તો અમને આજે એક વરદાન આપો. અરે એક હું જેટલા માગો એટલા આપો આજ તો. અને ત્યારે કહે છે, હમ દંપતી અરુ મુનિ ગણ યેહી
सबको जानी तुम्हारे ते ही करत उपद्रव असुर अपारा रहन न देत सुखी कौठारा सहन करत दुख संत समाजा अब रक्षण करहु महाराजा। मागो प्रभु मागो अने त्यारे के छे धर्मदेव के अमे पति पत्नी जे छीए अने आ बधा मुनियो छे आमने बधाने आ असुरो तमारा जाणीने अमने दुख आपे छे। कोना जाणीने? अमे तमारा भक्त छीए, अमे तमारा छीए। सब बधाई जाणे छे के आना छे। हा, अने एना कारणे आ बधाय अमने बहु उपद्रव करे छे। कोई जग्याए सुखी थी क्यांय रहेवा नथी देता। घर में रहे तो न रहेवा दे, बार जे तो न रहेवा दे, नदी कांठे न रहेवा दे, जंगल में ही नहीं रहेवा देता। महाराज रहन न दे तो सुखी कौठारा, ज्यां जाइन तो आगळ थाय छे। बोलो, आ तो पहला जेवू थाय। आ जंगल में मानस भूलो पड़ो, समझा? आम दूर दूर जोयू तो बे लाइट देखाणी, एनी थी न्या जईन ए भूख्यो तरस्यो हतो एक तो ત્યાં જાઓ એટલે એ આમ હવે ગામ દેખાય છે એટલે નક્કી ખાવાનું કંઈક મળશે, નક્કી કંઈક આશરો મળશે। ત્યાં ગયા, એની લાઇટની નજીક ગયા ને ત્યાં ખબર પડી કે આ લાઇટ નહોતી, બે સિંહની આંખો ટપકતી હતી। આને ખાવા ગોતો તો પેલો ખાઈ ગયો, આને સુખ ગોતવા જાય ને દુઃખ આવીને ભૂરે, એમ થાય કે હવે આ કૂવામાં પડી ગયો છું, તે લાઈટ આ દોરડું લટકે છે ને તો એને પકડીને ઉપર ચડી જાઓ। જ્યાં દોરડું પકડવો ગયો ત્યાં પકડ્યો ને ત્યારે ખબર પડી દોરડું નહોતો, આ તો હરફ હતો। આવું થાય? બોલો, સુખ શોધવા જાય ત્યાં હામનું દુઃખ આવીને ભૂરે, આવું છે। એટલે કે છે પ્રભુ, જ્યાં પણ જઈએ છીએ ને કોઈ જગ્યાએ અમને સુખ નથી લેવા દેતા। સહન કરત દુઃખ સંત સમાજા, તોય ધર્મદાદાએ પેલું નામ પોતાનું ન દીધું, જોયું તમે? આ વિવેક, આ નમ્રતા, પ્રમાણિકતા, આ શ્રેષ્ઠતા, મહાનતા, આ ઉદારતા, આ પરોપકારિતા। દાદાને દુઃખ કેટલું હતું, કેટલું હતું, પણ છતાંય ના કીધું ધર્મદાદાએ, એમ ના કીધું અમે દુઃખી થઈએ છીએ, હું દુઃખી થાઉં છું, એમ ન કીધું। પેલા શું કીધું? આ સંતો, આ બધા સંતો છે ને, આહા, સહન કરત દુઃખ સંત સમાજા। આ સંતોને બહુ દુઃખ છે મહારાજ, લોકો બહુ હેરાન કરે છે, અસુરો બહુ હેરાન કરે છે, એનું રક્ષણ કરો મહારાજ। પેલા એમ કીધું, પેલા અમારું રક્ષણ કરો એમ નહીં, પેલા આનું બધાનું રક્ષણ કરો, આ સંતોના દુઃખ અમારાથી જોયા નથી જાતા, કરુણા છે। ઘણી વાર હવે સંતો તો સહનશીલતા વાળા જ હોય ને તો સાધુ થયા હોય ને, હે? સંતોને તો એટલે જ બધું મૂકીને તો આવ્યા છે, એને તો આત્મનિષ્ઠા મજબૂત જ હોય, એને કયા દુઃખ બુખ ન હોય, માટે એને પછી પહેલાં અમારું કામ કરો લે। અને ઘણાને સંતોમાં પ્રીતિ એવી હોય, હેત એવું હોય, આત્મીયતા એવી હોય, તે સંતનું દુઃખ જોઈ ન શકે। હા, સંતો આવા વ્રત ઉપવાસ કરે ને, ઘણા ધારણા પારણા ચાંદ્રાયણ કરે ને, ઘણા હરિભક્તો જોઈને આંખમાં આંસુ આવી જાય, સંતો આટલું કઠોર તપ કરે છે, આટલું છોડ્યા પછી હજી આ કોના માટે કરે છે, દુઃખી દુઃખી થઈ જાય। સંતનું દુઃખ જોઈ અને દુઃખી થાય એ સાચો પ્યારો પ્રભુનો ભક્ત કહેવાય, નહીં તો સંતને શું લ્યો એ। ઘણા તો એમ કે અમારા કરતા સંતો બધા જાજા સુખિયા છે કે, બોલો, એને જો ગાડીઓમાં જો તમે રહેવાનું તમે જુઓ, ખાવાનું પીવાનું તમે જુઓ, ઓહો લક્ઝરિયસ જીવન એમ કે, બોલો। પણ પછી આપણે એમ કહીએ ને, અમે આમ નીકળીએ ને ત્યારે ઘણા લોકો ગામડામાં આમ ચોખ્ખા ઘીના એમ કે, હું લાડુડિયું નામ પડે, લાડુડિયું, પછી આપણે એમ કેવું પડે, લાડુડિયું બહુ છે, થોડી વધારે છે, તારા માટે ચાવતો રહે, હાલ ભેગો થોડાક દી રે, અઠવાડિયું રે, પછી ખબર પડે કેટલી વિહે હો થાય, કેટલું સહન કરવું પડે ને કેટલું છોડવું પડે, હે, કેટલો ભોગ દેવો પડે।
બહુ જાજાનું સહન કરવું પડે બાપા, સંત બનના કઠિન હૈ જીવન ભર સંગ્રામ. આવું સાંભળીને કેટલાય પલાયન થઈ જાય, ઈચ્છા થતી હોય સાધુ થવું સાધુ થવું સાધુ થવું, પણ આહા અને જોઈને પાછા હો ઘણા એમ કહેતા આહા સ્વામીને હારું વિદેશ ફરવા જવું, વિમાનમાં પ્લેનમાં બેહીને હારું સાધુ થઈ જાય, હાલો હાલો સાધુ. ઘણા તો એટલા માટે સાધુ થાય કે ફરવા મળશે, બહુ સારું સારું મળશે, ખાવાનું મળે, રોજ રસોઈ રોજ રસોઈ પાકી રસોઈ મિષ્ટાન ફરસાણ, આહા કેવું સારું થઈ જાય. ઘણી વાર પછી આવું સાંભળે ને કે સંતોને તો આટલું બધું આ છોડવું પડે, આમ કરવું પડે, આટલું બધું રહેવું પડે, આ બધો ત્યાગ પંચવર્તમાન, કેટલા નિયમ ને કેટલી પાળો ને કેટલી મર્યાદાઓ ને, તાર પાછા ના ના એના કરતા રૂખો રોટલો ખાઈશ પણ સાધુ તો નહીં જ થાવ. લે એક નાના છોકરાએ ગુરુજીને કીધું તું ક્યાં આપણે અમે જૂનાગઢ જતા હતા ને પેટ્રોલ પંપે બિચારો આવ નાનો 10-12 વર્ષનો ચડ્ડી પહેરે ઉઘાડા પગ ને શરીર કાળું મહેશ ને એ પરસેવે રેબ જેમ ને ડીઝલ પૂરે ગાડીઓમાં. છોકરાને જોઈને દયા આવી ગુરુજીને, પ્રસાદનું પેકેટ આપ્યું ને કે દીકરા ભણતો નથી તો કે ના હવે હું ભણે કે નોકરીએ લાગી ગયો, કેટલા રૂપિયા દે કે 200-400-500 રૂપિયા દે કે કામ કરું છું કે અમારે ભેગું આવું છે જો આ ગાડીઓમાં ફરવા મળે, લાડુડીઓ મળે, ટાટે સાંઈ એસીમાં રહેવાનું મળે, કાંઈ કામ નહીં કરવાનું, બધું મળી જાય આવું. ના રે ના, કેમ કે તમે દુઃખી બહુ, એટલે અમે દુઃખી ને તું સુખી, તડકામાં ઉઘાડા પગે આ ધંધો આ ઉંમરે કરે છે તોય તું સુખી અને અમે દુઃખી કેમ? ત્યારે કે તમારા માં નહીં, તમારા બાપ નહીં, તમને ભાઈ બહેન નહીં, તમારું કોઈ પરિવાર નહીં, તમારું કાંઈ ખરું, અને મારે તો માં બાપ પરિવાર ભાઈ બહેન બધું, બોલો કોણ સુખી? ગુરુજી કહે એ વાત સાચી, લ નો આવ્યો બોલો, મગજમાં ગ્રંથિ એવી બંધાઈ ગઈ હોય ને, મમત્વ એવું બંધાઈ ગયું હોય ને, ગમે એવું દુઃખ પણ એને સુખ જ લાગે. એટલે સંતોનું દુઃખ જોઈ ન શક્યા દાદા, અને પહેલા ભગવાનને એમ કીધું પ્રભુ આ સંતોનું દુઃખ જોયું જાય એવું નથી, માટે આ સંતોને હવથી સુખ્યા પહેલા કરો, એમનું રક્ષણ કરો મહારાજ. પુનિ માંગો પુરુષોત્તમ પ્યારા, અબ તુમ અવની ધરી અવતારા. ધર્મદાદા કહે છે પ્રભુ બીજું માગો, માગો માગો બીજું માગો, અને તારે કહે છે બીજું એ આપો, હવે તમારો સમય પાકી ગયો છે. અબ તુમ અવની ધરી અવતારા, આ ધરા ઉપર અવતાર ધારણ કરીને આવો, પધારો પ્રભુ. એકાંતિક, હજી કે છે ત્રીજું માગો, ત્રીજું માગો. એકાંતિક વૃષ્ઠાપન કર, ધરતી ઉપર અવતાર ધારણ કરો, અને આ ધરા ઉપર ધર્મ બહુ વ્યાપી ગયો છે એને ટાળો, અને એકાંતિક ધર્મનું સ્થાપન કરો, ભાગવત ધર્મનું સ્થાપન કરો. ભાર ભૂમિકો હરિવર હર હો, અધર્મ ટાળો પ્રભુ. બોલે કૃષ્ણ કૃપાનિધિ, એ વખતે ભગવાન હાથ આમ ઊંચો કર્યો, હસતા હસતા ધર્મદાદાને કહે છે બોલે કૃષ્ણ કૃપાનિધિ, ધરો બચન મન ધર્મ. સાંભળો, તારે ધ્યાન દઈને સાંભળો, ભગવાન કહે છે કરત ઉપદ્રવ અસુર સો, મેં જાનત હું મર્મ. આ બધાને હું જાણું છું, અંતર્યામી છું, મને ખબર છે અસુરો તમને બહુ ઉપદ્રવ કરે છે એને હું જાણું છું. વેર રખત મમ સંગ, તમને શું કરવા પીડે છે કહું તમને, વેર રખત મમ સંગ, તુમકો મેરે જાની કે, કરત ઉપદ્રવ અંગ, તાતે અવની પર અસુર. તમને મારા વેર એને તમારી સાથે નથી, જે અસુરો ઉપદ્રવ કરે છે તમને હેરાન કરે છે, વેર એ તમારી સાથે નથી, એને વેર મારી સાથે છે. અસુરોને વેર કોની સાથે છે? ભગવાન કહે છે મારી સાથે છે, એટલા માટે મારા જાણીને તમને આ તમે જોવો
ઘણી વાર કાંઈ ન લેવા નહીં દેવા ને વચ્ચે વચ્ચે બળી મરે કહેવાય ને, આ અસૂયા અસુરમાં જ અસૂયા હોય. બે માણસ હોય, સમજ્યા, હવે પેલો કંઈક જોઈએ વસ્તુ પેલાને આપતો હોય, પેલાને કંઈક જોઈએ વસ્તુ આવડો આપતો હોય, અરસપરસ લેણ દેણ કરતા હોય, અને ત્રીજો વ્યક્તિ ઊભો ઊભો બળતો હોય, એને હું જાણું? આ શુકરવા દઈ દે છે, આ શુકરવા એની પાસેથી લેશે. લ્યો, નહીં લેવા નહીં દેવા, દેનારો બીજો છે, લેનારો બીજો છે, અને વચ્ચે ત્રીજો બળી મરે છે, ઈર્ષાખોળ અસુર અસૂયાવાળો. લ્યો, ઘણી વાર આવું સમાજમાં બનતું હોય. કોક લે ને કોક દે, યા ન જોઈ શકે, બોલો, કોકનું સુખ ના જોઈ શકે, કોઈકનું લેવું દેવું ના જોઈ શકે. આવી બળતરા કરનાર અસુર છે એમ કીધું, બોલો. હા, કોક દે તો રાજી થવું. મહારાજે સાર આપણે કાર્યાણીના છઠ્ઠા વચનામૃતમાં કીધું છે કે આ પ્રેમભાઈ અમારા માટે વસ્ત્રો લાવ્યા, ઘરેણા લાવ્યા, અમને અર્પણ કર્યા, તો જોનારને આનંદ થાય કે હા હા, આ કેવા ઉદાર છે અને કેવી ભગવાનની સેવા કરે છે, અને ભગવાન કેવા કરુણા સાગર છે, એમની સેવા અંગીકાર કરીને ભગવાને પાછા લઈને દીનાનાથ ભટ્ટને આપી દીધા. પણ જો સદગુણી ભક્ત હોય તો શું વિચારે? ઈર્ષા રહિત હોય, અસૂયા રહિત હોય તો શું વિચારે? આહા, ધન્ય છે મહારાજને કે આટલા કિંમતી આભૂષણો કોઈએ ભેટમાં આપ્યા તો એ પોતાની પાસે ન રાખ્યા અને ગરીબ બ્રાહ્મણને આપી દીધા. અવગુણ લે, પણ ઘણા એની અંદર સભામાં જ બેઠા હોય, હો, ઘણા એવા હોય રોજ માળા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મહારાજને કાંઈ બુદ્ધિ જ નથી. લે, આ પહેલાં એ આપ્યા ડાયરેક્ટ પધરાવી દીધા, અને આવડા ભૂદેવને કંઈક ભાન નથી કે આટલા કિંમતી વસ્ત્રો ભગવાનના ન લેવાય. લે, હિવડો એ મા લો ઉકાળો મીંડો શરૂ થઈ ગયો એને. લે, મહારાજ કે એના ઉપર ભગવાન કદી પ્રસન્ન નથી થતા. માટે કોઈકની સંપત્તિ જોઈ અને દુઃખી ના થવું, કોઈનું નુકસાન જોઈ અને અને સુખી ના થવું, આનંદનો માણવો. કોઈક પડી જાય ને તો દોડીને એનું બાવડું પકડીને ઊભો કરવો, એ જ લાગનો છે એમનો કહેવું. હો, કોઈનું દુઃખ જોઈને હસવું નહીં, એમાંય ગરીબનું તો ખાસ, એમાંય સાધુ સંતોનું તો ખાસ, એમાંય ભક્તનું તો ખાસ, નહીં તો ધનોત ફનોત નીકળી જાય, સત્યાનાશ વળી જાય, હા ખલાસ થઈ જાય બધું. ભગવાન કહે છે અસુરને વેર મારી સાથે છે, તમને બધાને મારા જાણીને આ ઉપદ્રવ કરે છે. હા, તાતે અવની પર અસુર, મધ્ય માંસ કે બલિદાના, દેવન કો પીડત અઘવાના, વેદ માર્ગ કો કરત ઉથાપા, પૃથ્વી પર વિસ્તારત પાપા. દેવતાઓને મધ્ય માંસ ધરાવે છે, શું કરવા? દેવતાઓ એનાથી પીડાય, દુઃખી થાય, એની શક્તિ હણાય, પછી અમારે અમારી સામે માથું ન ઉચકી શકે. દેવતાઓને દુઃખી કરવા માટે યજ્ઞ કરીને દેવતાઓને માંસનું બલિદાન આપે છે, દારૂનું બલિદાન આપે છે. લો, યજ્ઞમાં હોમે છે, અસુરનું કામ છે. કદીએ દેવતાના નામે, દેવી દેવતાના નામે હિંસા કદીએ ના કરાય, અને બહુ ઈચ્છા થાય તો પોતાનો હાથ કાપીને પધરાવી દેવાય, એ બલિદાન જ છે ને. પણ કોઈ દી નહીં કરે, જોજો. પણ બહુ સ્વાદિયા હોય ને, જીભના લબકારા મારતા હોય ને, એને બહુ ખાવાની ઈચ્છા હોય ને, એટલે ભગવાનના નામે કહે છે કે આ ભગવાન માગે છે. કોઈ દી માગે? હે, માં કોઈ દી પોતાના બચ્ચાનું બલિદાન માગે? આ તો જગતજનની માતાઓ છે, આ બધા દેવો છે, એ ક્યારેય પણ કોઈ પશુ પંખી પ્રાણી મનુષ્ય કોઈનું બલિદાની કોઈની હિંસા ક્યારેય સ્વીકારે નહીં, ક્યારેય ન સ્વીકારે. પણ આ બધી અંધશ્રદ્ધાઓ છે, પાપ છે, વેદ માર્ગના અર્થો અવડા કરી અને આવી રીતનું એને બલિદાન કરે એ અસુરનું કામ છે. દેવોને પીડવા માટે આ લોકો કરે છે, દુઃખી કરવા માટે વેદ માર્ગનું સ્થાપન કરે છે, પૃથ્વી પર પાપનો વિસ્તાર કરે છે. મેં તિન હું કો પરાજય કરી હું, ભગવાન કે હમણો કટિબદ્ધ થયો છું, પ્રતિજ્ઞા લઉં છું, મેં તિન હી કો પરાજય કરી હું, સુર સંતન કો સંકટ હરી હું, કરી હું ઉપાય ઇનકો અબહી, અબ નિર્ભય રહેના તુમ સબહી. હા, હું
આ બધા અસુરોનો પરાભવ કરીશ, બધાને પરાજિત કરીશ, હા, અને દેવતાઓ અને સંતોના સંકટને હરી લઈશ, હા, એનો જલ્દી ઉપાય હું કરવાનો છું. તમે નિર્ભય થઈ જાઓ, બસ હવે તમે નિર્ભય થઈ જાઓ, હવે તમને કોઈ દુઃખ નહીં દેવાશ, શક્તિમાન થાય, બધાના દુઃખને હું હરી લઈશ. ભગવાને એવા રૂડા આશીર્વાદ આપ્યા, એવા રૂડો વચન આપ્યું, એવા રીતના ભગવાને વરદાન આપ્યા. હજી આગળ કથા ભગવાન બોલે છે, એની કથા આવતીકાલે સાંભળીશું. અહીંયા 15મા અધ્યાયના 10 ચોપાઈની કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.